સુરતના મોટા વરાછા ખાતે રહેતા 31 વર્ષીય યુવાનને વર્ક ફ્રોમ હોમના મેસેજ આવતો હતો, જેમાં યુવાને વાતચીત કરતા હોટેલના ઓર્ડરના ટેક્સમાં કમિશનની લાલચ આપી ઠગ ટોળકીએ રૂપિયા 6.95 લાખ પડાવ્યાની ફરિયાદ સુરત સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં નોંધાઈ હતી, જેના આધારે પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે. સુરત સાયબર ક્રાઇમ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ સુરતના મોટાવરાછા વિસ્તારમાં રહેતા અને કાપડના કારખાનામાં સુપરવાઇઝર તરીકે નોકરી કરતા 31 વર્ષીય યુવાન સાયબર ક્રાઇમનો ભોગ બન્યા હતા. ગત 11 જાન્યુઆરીના રોજ તેમને ટેલિગ્રામ મારફતે વર્ક ફ્રોમ હોમનો મેસેજ આવ્યો હતો, પણ તેમને તે તરફ કોઈ ધ્યાન આપ્યું ન હતું. બાદમાં તેમને ફરી વખત મેસેજ કરતા તેમને વાતચીત કરી હતી. આ વાતચીત બાદ તેમને ઠગ આરોપીઓએ હોટલના ઓર્ડર આપવાના ટાસ્કમાં કમિશનની લાલચ આપી હતી. આરોપીએ જણાવ્યું હતું કે ટાસ્કમાં 30 હોટલના ઓર્ડરના એક ટાસ્ક પૂર્ણ કરવાથી કમિશન મળશે. બાદમાં તેમને એક ટાસ્ક પૂર્ણ કર્યો ત્યારે તેમના એકાઉન્ટમાં ₹1,042 કમિશન જમા થયું હતું. બાદમાં તેમની પાસેથી અલગ અલગ ટાસ્ક અને ડિલક્સ ઓર્ડરના જનરેટ કરીને 7.50 લાખ રૂપિયા ખાતામાં જમા કરાવી માત્ર 55,360 રૂપિયા વિધ્રોલ કરવા લઈ બાકીની 6.94 લાખ રૂપિયાની રકમ વિધ્રોલ નહીં કરવા દઈ ઠગાઈ આચરી હતી. સમગ્ર મામલે સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ શરૂ કરી હતી. આ દરમિયાન આ ગુનામાં આરોપી જિજ્ઞેશભાઈ આહલપરાની સાયબર ક્રાઇમ પોલીસે ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ક્રાઇમ બ્રાન્ચ સુરત શહેર, નાયબ પોલીસ કમિશનર શ્રી, ક્રાઇમ બ્રાન્ચ સુરત શહેરનાઓની સૂચના અનુસંધાને સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની અંદર શહેરના નાગરિકો સાથે વિવિધ પ્રકારના ફાઇનાન્શિયલ ફ્રોડ કરી વિવિધ પ્રકારની એમઓ અપનાવીને સાયબર ગુનાનો નાગરિકોને ભોગ બનાવનાર આરોપીઓને શોધી કાઢવા માટે સૂચના આપવામાં આવેલ. તે અનુસંધાને સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદી શ્રી શશિકાંતભાઈ સવાણીની ફરિયાદ લઈ ગુનો નોંધવામાં આવેલ હતો, જેમાં ફરિયાદી શ્રીને ઘેર બેઠા કમાણી કરવાની લાલચ આપી ટેલિગ્રામ આઈડી પરથી તેઓનો સંપર્ક સાધી ટાસ્ક ફ્રોડની કામગીરી આપવામાં આવેલ હતી, જેની અંદર તેઓને વિવિધ હોટલના બુકિંગ કરવાનું એક ટાસ્ક આપવામાં આવ્યું હતું. એ અનુસંધાને તેઓને બોડવીને તેઓની પાસેથી ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરાવી લગભગ 7,50,000 રૂપિયા જેટલી માતબર રકમ ઓનલાઈન વિવિધ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવી હતી. તે અનુસંધાને સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની અંદર ટેકનિકલ સર્વેલન્સ અને પોલીસની મહેનતના આધારે આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે. આરોપીનું નામ છે જિજ્ઞેશ આહલપરિયા. તેઓ મૂળ એકાઉન્ટ ધારક છે, જેઓએ આ ફાઇનાન્શિયલ ફ્રોડ માટે પોતાનું એકાઉન્ટ ₹12,000 લઈને આગળ ભાડે આપેલ હતું. તેઓની હાલમાં વધુમાં પૂછપરછ ચાલુ છે, જેથી આગળના આરોપીઓને પકડી શકાય તે માટે હાલ ઇન્વેસ્ટિગેશન ચાલુ છે. ટાસ્ક બુકિંગનો આપવામાં આવ્યો હતો, હોટલ બુકિંગનો. એના માટે એક વેબસાઇટની પણ લિંક અરજદારને આપવામાં આવી હતી. શરૂઆતમાં અરજદારને થોડું કમિશન પણ એમના એકાઉન્ટમાં, એમના એસબીઆઈ બેંકના એકાઉન્ટમાં વિડ્રો કરવા દેવામાં આવ્યું હતું. ત્યારબાદ અરજદારને એવી રીતે ફોસલાવવામાં આવ્યા કે જો તમે એકાઉન્ટમાંથી કમિશન વિડ્રો નહીં કરો તો તમને બમણું કમિશન મળશે, બમણા રૂપિયા મળશે. એવી રીતે અરજદાર પાસે અલગ અલગ બેંક આ ટાસ્ક કરવા માટે પણ તેમની પાસે પૈસા જમા લેવામાં આવતા હતા. પછી એમના એકાઉન્ટની અંદર બમણા પૈસા શો થતા હતા, જેથી અરજદાર લોભામણી જાહેરાતના લીધે લલચાઈ ગયા. આજે કુલ 7 બેંક એકાઉન્ટની અંદર પૈસા જમા થયા હતા અરજદારે જે ટ્રાન્સફર કર્યા હતા. એમાં ફેડરલ બેંક છે, ઇન્ડસઇન્ડ બેંક છે અને એયુ સ્મોલ ફાઇનાન્સ બેંક, ગુજરાત, મહારાષ્ટ્ર, વેસ્ટ બેંગાલ, યુપી, આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર વગેરે જગ્યાઓના આ બેંકના જે ખાતા છે એની અંદર આ રૂપિયા ટ્રાન્સફર થયેલા છે. વધુ તપાસ આગળ ચાલુ છે.